સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. ગોપી આવશે, રાધાજી આવશે, રાસલીલા કરશે. તો સખા તને આવા રાસ ની અંદર મજા નથી આવતી? એમાં ભગવાન મને એક ને બધા મજા નથી આવતી. બધા જો આમ મોટા બધા આમ જ છે ગોડામ તારા. સખા એવું નથી તો આજે ભક્તજનો છે એ રાધાજનો અને ગોપીજનો જે અહીંયા આવે અને સરસ મજાના વનરાવન ની અંદર જે લીલા થાય એ લીલાના દર્શન ની રાહ જોવે સખા. તે ભગવાન કેદી આવે સખા? ગોપી ને રાધાજી તો સખા એ એકલા ના આવે. તો કોક ભેગા હથવાર હોય તો આવતા રહ્યા સખા? હથવારે ના આવે તો સખા ગોપીજનો અને રાધાજી ને જો અહીંયા તારે તેડવા તેડાવા હોય તો તારે સખા તેડવા જવું પડે. ભગવાન મારે જવું પડે? હા સખા તારે જવું પડે. એમાં ભગવાન ઉરિયો હાવ થમસબ ભણવા ગયો જ નથી ભાઈ? એમાં ભગવાન ભણવા ગયો તો અવડા અવડા છોકરા દેખીને પાછો આવતો રહ્યો. અવડા 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 તો સખા એવડા એવડા છોકરા તો હોય જ. મેં કીધું સાહેબાનો કેદી વારો લઈએ ને કેદી મારો ભણવાનો વારો આવે. સખા તું જે વિચારસ એવું કશું ન હોય. એક વર્ગખંડ હોય, જાજા બધા છોકરા બેઠા હોય, એક શિક્ષક બધા છોકરાઓને અભ્યાસ કરાવતા હોય, એમાં આપણે સાથે અભ્યાસ કરવાનો હોય. પણ એમાં ભગવાન આપણે અડધો અભ્યાસ ઘરે કરેલો. કેવી રીતે? એટલે કાના માત્ર ની ભૂલ ન નડાય. એટલે તમારે જી ગામ જવાનું એ કાયદેસર એક એક અક્ષર લખાવો. સખા તને લખતા આવડે? લખતા આવડે ભગવાન. કેટલું આવડે? થોડું થોડું આવડે. છૂટા છૂટા અક્ષર લખાવો તો ફાવે. સખા તારી પાસે કાગળ કલમ ખડીયો બધું છે? બધું ભગવાન કમ્પ્લીટ છે. પણ હું જરીક ઓલા ખડીયા બોરી આવું તો તમે પાણી પાણી ભગવાન બળફ હોય 4 મહિને જ હોય ગરમી અને બા છે એ બધા ને વાલી હોય. જોકે નવી માં હોય તો બપોર પછી બા કેવા થાય. એમાં સાચો સખા. એટલે બે એટલે શું થયું? આમાં ભગવાન વરાદી ની ફૂલ ગેરંટી હવે ભગવાન એમાં બગડો કરતો તો હાલે ને સખા? હાલે. પછી બોલવાનો રહો. આઈ તો બોલવાનો રહો. પછી પછી સને કઈ નિશા? હવે સામા ભગવાન બગડો કરીને એક ઉભો લીટું બે આડા લીટા. હા બરોબર. પછી છેલ્લો અને અંતિમ શબ્દ સખા નને કઈ નિના. નામા ભગવાન આમ આડો એકડો બે ઉભા લીટા. આડો એકડો કર, બે ઉભા લીટા કર. હવે થઈ ગયું બબે સાના. બોલ તો બોલ. બ જો કોક છોકરું રોવે જરૂર ઉભરી હું આવું ભગવાન જરી કોક છોકરું રોવે. એ સખા છોકરા રોતા ન હોય, આનંદ કરતા હોય. એવું હોય તમારી દયાથી આનંદ કરે બધાય. અહીંયા લેર જ કરે છે, કોને વાંધો. એટલે ભગવાન તમે કેવું નામ લખાયું ભૂલી ગયો? બ બરસાના. બરસાના. પણ ભગવાન મારે અહીંયા જવું છે માં. સખા તું એક કામ કર. શું? તને વાહન તો બધા આવડે જ છે. વાહન તો બધાય મને ભગવાન ભાવ. મારો રથ લઈ જાય. એક કામ કર. ભગવાન તમારો રથ નો લઈ જવાય. કેમ વાલા? એનું કારણ છે તમારો રથ છે ફાઇનાન્સ ઉપર. મારો? એ સોરી સોરી હો ભગવાન, તમારો ફાઇનાન્સ ઉપર નથી. સખા સે એ બધું લઈ લઈશ તો ટોકરી વગાડી હો. એમાં ભગવાન તમારી તમારો રથ લઈ જાય. હા હા. અને ભગવાન કરે ને આમાં રસ્તા બધાય ખાડા ખબડા વાળા હોય. કદાચ એવું હોય કે ગામમાં સરપંચ હોય, ગ્રાન્ટ હોય, 100% પાસ કરાવી હોય. અને કદાચ રોડ ડામર પટ્ટી વાળો સારો હોય
અને ભગવાન તમારો રથ લઈને જતો હોય અને એનું કારણ છે કે એક રોદો આવે ને કૂતરાના કાન જેટલું બટકું પડી જાય તો કોક મારા જેવા જડે તેની હાથ પેટી તરી જાય, કારણ કે તમારો રથ ભગવાન હોનાનો રહ્યો. તો સખા એક કામ કર, તારો લઈ જા ભગવાન, હું એના કરતા ગાડી લઈને જાઉં. આવડે છે તને? મારી આગળ હોન્ડા છે, પણ ભગવાન હોન્ડા હે ને એક કીકે ઉપડી જાય ને ભાગે બહુ. એના કરતા હું રથ દૂધ લેતો જાઉં, 5 લિટર કેરોસીન નાખી દઈ બરસાનાથી, અહીં લગી તરતી બોલતો આવશે. એમાં સાચું બરોબર, અને કેરોસીન મેં હેલું હોય ને અમે શેડ હોય તે 2 મણા હવાર વહેલા ઉઠી 5 વાગ્યા તો 7 વાગે રથ દૂધ ગરમ થાય ઉપડે, ધક્કા દેવા પડે. એમાં સાચો. અને ભગવાન તમે કાગળિયો લખો એ બરોબર, પણ એમાં લખતી તમારું કરજો. સરસ મજાનો તને કાગળ લખાવી દઉં, લિખતી મારું કરું, હસ્તક તારું કરું. અને હું આજે કાગળ તને લખાવું ને એ વિગતવાર તું મગજમાં ઉતારજે. એટલે ભગવાન મને વાસ્તા ન થાવ તું ન્યા જઈને દઈ દઈશ કાગળ. એમ ન દેવાનું હોય શકે તો એને કહેવાનું હોય કે આજે કોયલાણા ગામને આંગણે ભગવાને તમને રાશ્રમમાં તેડાવ્યા છે. એ બરોબર, પણ ભગવાન તમે બીજા આગળ જ કામ કર્યા હોય ખરેખર. 11 વર્ષ અને 52 દી તો માન શાંતિથી બેઠા ગોકુળમાં. સખા 11 વર્ષ ને 52 દિવસ ગોકુળ ની અંદર જે લીલાવું થઈ અને જે આનંદ પામ્યો એવો સખા બધા અવતાર થી ઉત્તમ માં ઉત્તમ અવતાર 11 વર્ષ ને 52 દિવસ નો કૃષ્ણ અવતાર.
जी तारे सखा जी तारे दाऊ के मर Thank you.
पड़े भाई ढोल पड़े આપણે ગમે ને પૂછી લે કે ભાઈ ફલાણા ભાઈ ઘરે જવું બરોબર રાખશે મારે માઠ ને આધાર એ મર જાવું બર જાના જગામ રે મારે કનવા પ્રભુ દીનાના પ્રભુ દીનાના મારે જાવ બરસાના Yeah.
અને સરસ મજાની એક વાત એ છે કે એટલો માનવ મેરામણ કોયલાણા ગામને આંગણે સોલંકી પરિવારમાં, અને કહેવામાં એ આવ્યું છે કે આપણા તરફથી કંઈ યોગદાન મળશે તે રામ મંદિરનું નવનિર્માણ અત્યારે આપણે જે કામ ચાલી રહ્યું છે તમામ ડોનેશન ન્યા આપવામાં આવશે, એટલે કોઈ એમાંય પણ સંકોચ રાખવો નહીં. ફરી પાછું રામ મંદિરના નવનિર્માણ માટે જે કંઈ મળશે યોગદાન એમાં આપશું. અને હવે ભગવાન કૃષ્ણ કનૈયો રાધા ગોપીજનોની રાહ જોવે છે, પણ કનૈયાએ કેવી વાંસળી વગાડી. તો નાદયનો સાંભળીને એના જેવન મોર લારે એ બપયા રે પીયુ પીયુ એમ બોલે રે બરસાના લગી ગયો તું, પાછો આવ્યો, તને રસ્તામાં વાલા કોઈ તકલીફ પડી હતી? એમાં ભગવાન રસ્તામાં એક જગ્યાએ હેરાન થયો તો થોડો. શું વાંધો આવ્યો તો વાલા? મને એવું લાગ્યું કે આમાં એકલામાં હવા થોડીક ઓછી થઈ. હા હા, પછી? અને તમે નતો કીધું કે મારું નામ લેજે? સખા, મેં તને કીધું તું કે ત્રણ વખત મારું નામ લેશ ને એટલે તારી કોઈ પણ તકલીફ દૂર થઈ જશે. એમાં ભગવાન તમારું એકવાર નામ લીધું ને તે એકલામાં મોલલી વધારે થઈ ગઈ. હા હા, પછી? પછી નો લીધું બીજી વાર. કેમ? બરસાના લગી દોરવું ભગવાન આ રસ્તા એક તો એવા. સખા, મારા ત્રણ વાર નામ લીધા હોત ને તો તારે દોરવું ન પડત, તો ગાડી ન્યાન્ય મૂકી દેવી પડત. ભગવાન કા શું કામ? તમે ભગવાન કૌરવો ને પાંડવો ભેગા રહેતા, પાંડવો ને આમ કેતા, કૌરવો ને આમ કેતા, અર્જુન ને એમ કેતા કે હે અર્જુન આમાં આમ કરી ન ખાય.
પાછા રાતે હાડા બારે દુર્યોધન ના ખાટલે બેઠો હોય. તો સખા પાંડવો એ સત્યના માર્ગ ઉપર હતા અને કૌરવો એ અસત્યના માર્ગ ઉપર હતા, એટલે હંમેશા સત્યનો વિજય હોય. સખા એ તો બોલા બિચારો ભોગવું તો ખરા, નરસિંહ મહેતા એ કરતા રાખી જિંદગી વગાડ્યો ભગવાન. તો સખા નરસિંહ મહેતા એ ભક્તિ કરી આખી જિંદગી, તો એમાં ખોટું શું કર્યું? કઈ વાહ પરમિટ માં નામ નોર્યું. અરે ગાંડા, નરસિંહ મહેતા એ ભક્તિ કરી, એના 52 કામ જુનાગઢ ની ધરતી ઉપર આવીને મેં પૂરા કર્યા. એમ નહીં ભગવાન, એ તો બરોબર છે, પણ હવે મહેમાન આવી ગયા ને, જય શ્રી કૃષ્ણ કરતા ભૂલી ગયો. હા જય શ્રી કૃષ્ણ કર્યા નથી.